મોરબી જિલ્લાના ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે બી ઝવેરી તથા મોરબી જિલ્લાના પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સથી લોકોને માહિતગાર કર્યા હતા. ગુજરાતભરમાં આવતીકાલે મતદાન યોજવાનું છે ત્યારે તમામ જગ્યાએ વહીવટીતંત્ર અને ચૂંટણી પંચ દ્વારા તૈયારી અને અંતિમ ઓપ આપવામાં આવ્યું છે. ત્યારે મોરબી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે બી ઝવેરી તથા મોરબી જિલ્લાના પોલીસ વડાએ લોકસભાનું ચૂંટણી અનુસંધાને પ્રેસ કોન્ફરન્સ યોજી ચૂંટણીલક્ષી માહિતી આપી હતી. જ્યારે મતદાન પ્રક્રિયાને લઈને મોરબી જિલ્લા ચૂંટણી તંત્રએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આવતીકાલે 7મી સંસદીય ચૂંટણીના ત્રીજા તબક્કાની મતદાનની કાર્યવાહી ગુજરાત રાજ્યમાં જે થનાર છે એ મોરબી જિલ્લામાં પણ થનાર છે. એના અન્વયે ચૂંટણી પંચના માર્ગદર્શન અનુસાર આવતીકાલે 7 તારીખે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાનનો સમય રહેશે. મોરબી જિલ્લા અને મોરબી શહેરમાં થઈને 889 જેટલા આપણા મતદાન મથકો છે, 558 જેટલા મતદાનની PSL પોલિંગ સ્ટેશન લોકેશન્સ છે. આ દરેક જગ્યાએ મોરબીના નાગરિકો જાય ત્યારે પોતાનું ચૂંટણી કાર્ડ સાથે રાખે. જેમની પાસે ચૂંટણી કાર્ડ ઉપલબ્ધ ના હોય તેવા કિસ્સામાં ચૂંટણી પંચ દ્વારા 12 જેટલા અન્ય પુરાવા આઇડેન્ટિફાઈ કરેલા છે, જેમાં મહદઅંશે તમારું આધાર કાર્ડ, ઇન્કમટેક્સનું પાન કાર્ડ, RTO દ્વારા આપેલું લાયસન્સ, મનરેગા તરફથી મળેલો કોઈ પુરાવો હોય તો, બેંક અથવા એમાં અન્ય કોઈ એ પ્રકારની સંસ્થા દ્વારા જો તમારો ફોટોગ્રાફ સાથેનો આઇડેન્ટિફિકેશનનો પુરાવો હોય તો, એવા વિવિધ 12 પુરાવા ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવેલા છે, જેની આપને લેખિતમાં માહિતી આપેલી છે, એવા 12 પુરાવા પણ રજૂ કરી શકશે. આ સાથે હું આપ સૌનું ધ્યાન દોરીશ કે મતદાન મથકમાં મોબાઈલ અલાઉડ નથી. તો આપ મોબાઈલમાં પુરાવો બતાવવાની અપેક્ષા રાખતા હશો તો મોબાઈલ અંદર અલાઉડ નહીં હોય તો આપે હાર્ડ કોપીમાં જ આ પુરાવો લઈ જવો પડશે. વધુમાં તંત્ર તરફથી આપને વોટર ઇન્ફોર્મેશન સ્લીપ આપવામાં આવેલ છે, જે આપના ગાઈડલાઇન માટે છે, આપના માર્ગદર્શન માટે છે કે આપને પોતાના બૂથમાં જો 2 કે વધુ મતદાન મથક હોય તો તકલીફ ના પડે તેના હેતુથી આપેલી છે. એ તમારો કોઈ અધિકૃત પુરાવો નથી કે જેના આધારે આપ વોટ આપી શકશો. એટલે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ બતાવીને આપ એમ કહેશો કે આ મારું પુરાવો છે તો એ ચાલશે નહીં. એ આપના મારફતથી હું ધ્યાન દોરવા માગું છું. વધુમાં અમારા જેટલા પોલિંગ સ્ટેશન લોકેશન છે તેના ઉપર અમે તમામ પ્રકારની વ્યવસ્થા, અમારી જે એઝ્યોર્ડ મિનિમમ ફેસિલિટી કહેવાય છે ચૂંટણી પંચ દ્વારા કહેવાય, તો અમે લાઇટ, પાણી, તડકો હોય ત્યાં અમારે મંડપની વ્યવસ્થા, અમે આરોગ્યની સેવાઓની વ્યવસ્થા, વ્હીલચેરની વ્યવસ્થા, અમે ત્યાં તમામ જરૂરી વ્યવસ્થા કરેલી છે, જેથી અમારા ત્યાં આવતા કોઈપણ મતદારને કોઈપણ પ્રકારની તકલીફ ના થાય એની તમામ નાનામાં નાની બાબતની કાળજી જિલ્લા વહીવટીતંત્ર મોરબી દ્વારા લેવામાં આવેલ છે. જે આગામી 7મે દિન મંગળવારના રોજ સમગ્ર ગુજરાતમાં લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત મતદાનના દિવસ છે, એ મતદાનના દિવસની પૂર્વ તૈયારીના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં આજે મતદાનની પ્રક્રિયા છે એ ખૂબ જ સ્વતંત્ર, ન્યાયિક અને શાંતિપૂર્વક, શાંતિપૂર્ણ માહોલમાં યોજી શકાય એ બાબતે જિલ્લા પોલીસ કટિબદ્ધ છે અને એ તમામ તૈયારીઓ કરી લેવામાં આવેલા છે. આચારસંહિતા અમલ પછીના અત્યાર સુધીની જે આ પૂર્વ તૈયારીની વાત કરીએ તો ટોટલ 8000થી વધુ લોકો ઉપર CRPCના અલગ અલગ સેક્શન્સ હેઠળ, GP એક્ટના અલગ અલગ સેક્શન હેઠળ અને પ્રોહિબિશન એક્ટના અલગ અલગ સેક્શનો હેઠળ અટકાયતી પગલાં લેવામાં આવેલા છે, એટલે એને બાઉન્ડ ડાઉન કરવામાં આવેલા છે. જે લાઇસન્સ્ડ વેપન હતા એ તમામ જે છે કબજે એને ડિપોઝિટ કરી લેવામાં આવેલા છે. સાથે સાથે ટીમો આપને એ બાબતે પણ લગાડવામાં આવેલી હતી કે જે ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો છે એને પકડવામાં પણ આપને સફળતા મળી છે અને ટોટલ 10 જેટલા અગ્નિશસ્ત્રો આપને સીઝ કરીને આરોપીઓની ધરપકડ કરી છે. એ સાથે સાથે પ્રોહિબિશન એક્ટ હેઠળ ટોટલ 1000થી વધુ કેસો દાખલ કરવામાં આવેલા છે. એમાં સીઝરની વાત કરીએ તો 700થી વધુ સીઝરના કેસીસ છે, જેમાં કુલ મુદ્દામાલની કિંમત એપ્રોક્સિમેટલી 2.5 કરોડના થાય છે. NDPFના કેસો કરવામાં આવેલા છે. જિલ્લા પોલીસ તેમજ બહારથી આવેલી ફોર્સ અને સાથે સાથે CAPFની જે કંપનીઝ છે એના સાથે જિલ્લાના સમગ્ર વિસ્તારમાં અલગ અલગ રૂટ ઉપર
જે એરિયા ડોમિનેશન છે, ફૂડ પેટ્રોલિંગ છે, એ એક્સરસાઇઝ કરીને લોકોમાં આ જે છે આ પ્રકારના વાતાવરણ અને લોકો જોડે આ પ્રકારના સંકલન કરવામાં આવેલા છે કે આવનાર મતદાનના દિવસે એને કોઈ પણ જાતના પ્રલોભન અથવા ભય વગર પોતાના મતનો ઉપયોગ કરી શકે એ બાબતની તમામ કાર્યવાહી કરી દેવામાં આવેલી છે. સાથે સાથે હું લોકો જોડે એવી અપીલ પણ કરવા ઈચ્છું છું કે મતદાનના દિવસે પોતાના મતાધિકારના ખૂબ જ સારી રીતે પ્રયોગ કરે અને લોકશાહીને એ પદોને સફળ બનાવે. અને બીજા, આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં કોઈ જાતના વિક્ષેપ અથવા વિઘ્ન ઉત્પન્ન કરનાર ઇસમો વિરુદ્ધ ખૂબ જ કડકમાં કડક પગલાં પણ લેવામાં આવશે એવી પણ આપની તૈયારીઓ છે. સંવેદનશીલ મથકો અને જે અતિસંવેદનશીલ મથકો છે એમાં ઇલેક્શન કમિશનની ગાઈડલાઇન પ્રમાણે તમામ પૂરતા પોલીસના બંદોબસ્ત અને પેરામિલિટરીના બંદોબસ્ત રાખવામાં આવેલા છે અને એમાં કોઈ જાતના કોઈ જગ્યા ઉપર કોઈ ઇસ્યુ ના થાય એ તમામ તકેદારી રાખવામાં આવેલી છે.